परमिशन વિનાની ઇમારતોને નિયમિત કરવા રાજ્ય સરકાર લાવશે નવો કાયદો. સૂત્ર પાસેથી આ જાણકારી મળી રહી છે. આગામી એક અઠવાડિયામાં જ કાયદો લાવવા અંગે સૈદ્ધાંતિક તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવશે. બીયુ પરમિશન ન હોય એવી ઇમારતો સામે પણ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટનો આદેશ છે. ત્યારે બીયુ પરમિશન મુદ્દે આ પહેલા પણ સરકાર સોગંદનામું કરી ચૂકી છે. શર્મા 80% થી વધુ ઇમારતો પાસે બીયુ પરમિશન નથી. ઇમ્પેક્ટ ફીને નિયમિત કરવા અંગે સરકાર બે વાર કાયદો લાવી ચૂકી છે. 2001-11 અને 22માં સરકાર હવે ફરીથી ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવશે તેવું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. રોનક પર સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે. રોનક, આ મામલે પૂરી જાણકારી. પરમિશન વિનાની જે ઇમારતોને નિયમિત કરવા માટે રાજ્ય સરકાર જે છે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આગામી એક જ અઠવાડિયામાં આજે સમગ્ર નવો કાયદો લાવવા માટેની જે સૈદ્ધાંતિક તૈયારીઓ છે તે આરંભીને પૂર્ણ કરી દેવામાં આવી છે. બિલ્ડિંગ યુઝ ના હોય એવી ઇમારતો સામે કાર્યવાહી કરવા માટે જે હાઈકોર્ટે અગાઉ આદેશ આપવામાં આવ્યા છે, લાંબા સમયથી આ જે કાર્યવાહી છે તે હાઈકોર્ટમાં ચાલી રહી છે. જેમાં શહેરી વિસ્તારોમાં 80% થી વધુ ઇમારતો પાસે હાલ જે માન્ય બીયુ પરમિશન નહીં હોવાનું આ પહેલા પણ સરકાર કોઈ જે સોગંદનામું કરી ચૂકી છે. આ પહેલા પણ ગેરકાયદે અને અનિયમિત બાંધકામો જે છે ઇમ્પેક્ટ ફીને લઈને નિયમિત કરવા અંગે સરકાર બે વખત કાયદો લાવી ચૂકી છે. ત્યારે વર્ષ 2001 અને વર્ષ 2011 બાદ આ વર્ષે જયારે ઇલેક્શન નું વર્ષ છે તે પહેલા એટલે કે વર્ષ 2022 માં પણ સરકાર ફરીથી ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તે જે ખૂબ જ જલ્દીથી લાવી શકે તેવી માહિતી સૂત્રો તરફથી હાલ મળી રહી છે. બિલકુલ રોનક, આભાર તમામ જાણકારી બદલ.